તો ફોર્મ ભરતા પહેલા સુખરામ રાઠવાનું પણ શક્તિ પ્રદર્શન રોડ શોને જંગી સભાને સંબોધન કરી સુખરામ રાઠવાએ પણ ફોર્મ ભર્યું જગદીશ ઠાકોર સહિતના આગેવાનો તેમની રેલીમાં ઉપસ્થિત રહ્યા સુખરામ રાઠવાનું રોડ શોના રૂટ ઉપર જબરદસ્ત સ્વાગત કરવામાં આવ્યું હતું કોંગ્રેસના ઉમેદવાર છોટાઉદેપુરમાં સુખરામ રાઠવા અહીંયા બંને ઉમેદવારો રાઠવામાંથી આવે છે અને ફોર્મ ભરતા પહેલા બંને રેલી કરી હતી શક્તિ પ્રદર્શન કર્યું હતું સુખરામ રાઠવાઈ શક્તિ પ્રદર્શન કર્યા બાદ જગદીશ ઠાકોર સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં ફોર્મ ભર્યું હતું છોટાઉદેપુર લોકસભા બેઠક કે જ્યાં સુખરામ રાઠવા હાલ કોંગ્રેસના ઉમેદવાર છે વાજતે ગાજતે ઉમેદવારી પત્ર ભરવા માટે પહોંચ્યા છે જનસમર્થકોનો ઉમૈડો જોવા મળી રહ્યો છે આ સાથે જ કાર્યકર્તાઓ પણ જોવા મળી રહ્યા છે સુખરામભાઈ આપણી સાથે છે સુખરામભાઈ કેટલો જીતની આશા કોઈ પણ પક્ષનો ઉમેદવાર હારવા માટે લડતો નથી આ છોટાઉદેપુર સંસદીય મત વિસ્તારમાંથી ઉમેદવારી નોંધાવવા જઈ રહ્યો છું મને ચોક્કસ વિશ્વાસ છે છોટા ઉદેપુરની મતદાર વિસ્તારોના તમામ મતદાતાઓ યુવાનો સાથીઓ ખેડૂતો અને બેનોના આશીર્વાદથી આ છોટા એક એકવીસ મતદાર વિસ્તાર

નવું જનરેશન તૈયાર કરું છું જૂનું જનરેશન ગયું સૌભાગિક છે કે લોકો ચેન્જ માંગતા હોય અને શુક્ર રાઠવાને પણ આ નેતાગીરીમાંથી હટવું પડે તો હટી જવાના દાવા સાથે મેં નવું જનરેશન તૈયાર કરીને કોંગ્રેસને જીતાડવાનો છું ગઠબંધનને લઈને આપણે પહેલાં સવાલ ઉઠાવ્યા હતા હવે એટલે આ ગઠબંધન લઈને કોંગ્રેસમાં ઉઠવણી લડી રહી છે હું પહેલેથી જ ગઠબંધનનો આગ્રહી હતો

એ તો સારું થયું કે આ લોકો એવું કહેતા કે અમે નવસો નવ્વાણું બેઠકો લાવવા ખોટા આપીને એમના કાર્યકરોને પ્રોત્સાહિત દેશમાં ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનવા જઈ રહી છે આ જી ટીવીના માધ્યમથી કહું છું કે આ દેશમાં આ તાનાશાહી છે રાજ કરનારો આ ભારતનો વડાપ્રધાન ઇન્ડિયા ગઠબંધનમાં આ ચૂંટણી થવાથી એકસો ને એક ટકા

છેલ્લા દસ વર્ષમાં તમે આદિવાસી માટે શું કર્યું અમારો આદિવાસી અમારા ખેડૂતો અમારી બહેનો એનો હિસાબ માંગે છે કે તમે અમારા માટે નોકરીઓની જગ્યા ઊભી કરવાની વાત કરી હતી નોકરીઓ આપવાની વાત કરી હતી આદિવાસીઓના હક્કો આપવાની વાત કરીશું તમે કયું વચન પાડ્યું છે અમારા યુવાનો યાદ કરાવે છે સુખરામભાઈ અમારી સાથે બલે આપનો આભાર